ગૃહમંત્રી અમિત શાહે ગોતાથી સાયન્સ સિટી સુધીના ફ્લાયઓવર બ્રિજનું લોકાર્પણ કર્યું કેન્દ્રીય ગૃહમંત્રી અમિતભાઈ શાહે ગોતાથી સોલા સાયન્સ સિટી સુધીના ફ્લાયઓવર એલિવેટેડ કોરિડોરનું મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની ઉપસ્થિતિમાં લોકાર્પણ કર્યું હતું આ અવસરે માર્ગ મકાન મંત્રી શ્રી પૂર્ણેશ મોદી તેમજ રાજ્યમંત્રી જગદીશ વિશ્વકર્મા મેયર શ્રી કૃત પરમાર અમદાવાદ શહેર અને ગાંધીનગરના ધારાસભ્યો પૂર્વ મંત્રી પ્રદીપસિંહ જાડેજા સાંસદશ્રીઓ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન હિતેશભાઈ બારોટ અમદાવાદ શહેર પ્રમુખ અમિતભાઈ શાહ પ્રદેશ મહામંત્રી પ્રદીપસિંહ વાઘેલા અને પદાધિકારીઓ તેમજ અગ્રણીઓ અને માર્ગ મકાન સચિવ તેમજ વિભાગના અધિકારીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા એકસો સિત્તેર કરોડના ખર્ચે નવનિર્મિત બે પોઈન્ટ છત્રીસ કિલોમીટર લાંબા આ એલિવેટેડ કોરિડોર વાહન વ્યવહારમાં વધુ સુવિધાયુક્ત બનશે અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ અને જંક્શનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે ગુજરાત હાઈકોર્ટ અને સોલા સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાની ઝડપી અને સરળ પરિવહનની સુવિધા ઉપલબ્ધ થશે રૂપિયા એકસો સિત્તેર કરોડના ખર્ચે તૈયાર થયેલા બે પોઈન્ટ છત્રીસ કિલોમીટર લાંબા આ એલિવેટેડ કોરિડોર કાર્યરત થવાથી અમદાવાદ શહેરના સૌથી વ્યસ્ત રોડ જંક્શનોને ટ્રાફિક જામની સમસ્યામાંથી મુક્તિ મળશે કેન્દ્રીય મંત્રી શ્રી અમિતભાઈ શાહના સંસદીય મતક્ષેત્રમાં આવતા એસજી હાઇવે ઉપર નિર્મિત આ એલિવેટેડ કોરિડોરથી સોલા ભાગવત કારગીલ પેટ્રોલ પંપ જનતા નગર અને ઝાયડસ એમ મહત્વના ચાર રોડ જંક્શનને સીધો લાભ થશે થલતેજ અંડરપાસ થી સોલા રેલવે પુલ સુધી એક પોઈન્ટ અડતાલીસ કિલોમીટર લાંબો ફ્લાય ઓવર તારીખ સત્યાવીસ છ બે હાજર એકવીસ છે હવે તૈયાર થયેલા બે પોઈન્ટ છત્રીસ કિલોમીટર લંબાઈના ગોતા ફ્લાય સોલા સાયન્સ સિટી બોક્સ સુધીના એલિવેટેડ કોરિડોરને પરિણામે સળંગ ચાર પોઈન્ટ અઢાર કિલોમીટર લંબાઈનું ફ્લાયઓવર કાર્યરત થશે આ ફ્લાયઓવર કાર્યરત થવાથી ગુજરાત હાઇકોર્ટ અને સોલા સિવિલ હોસ્પિટલ જેવી મહત્વની સંસ્થાઓમાં રાજ્યના અન્ય જિલ્લાઓમાંથી આવતી સામાન્ય જનતાએ આ એલિવેટેડ કોરિડોરની રાષ્ટ્રીય ધોરીમાર્ગ એકસો સુડતાલીસ ઉપર સરળ અને ઝડપી પરિવહનની સુવિધા મળશે